हेलो विद्यार्थी बाळ मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत है। आज धोरण 2 ની સેકન્ડ ગમતમાં ચેપ્ટર 10 અમારા અંકો ઉમેરો એમાં મેં તમને ગયા લેક્ચરમાં ખૂબતા અંક લખાવે ખાલી જગ્યા કે આમ ખૂટે છે તો ત્યાં કેટલા આવશે અને એનો સરવાળો કેટલો થાય। હવે ત્યાર પછી આપણે પાઠ્યમાં પેજ નંબર 77 ઉપર જોઈએ, અનુમાન કરો અને કહો શું છે જોઈએ આપણે। પ્રભા તેના દાદીમાં કે જેઓ बीजा गाम में रहे थे, प्रभा नामनी एक छोकरी है, एने दादी मां पास जाए थे। क्या रहे थे तो के गाम बीजा गाम रहे थे, त्या जई रही थे। ते 15 किलोग्राम शेरड़ी, केटली 15 किलोग्राम शेरड़ी, पछी 7 किलोग्राम सफरजन, एटले 7 किलो सफरजन अने 8 किलोग्राम टमेटा लई जवा इच्छे छे। तेना दादी मानी घरे कई कई वस्तु लई जवा छे तो के शेरडी सफरजन ने टमेटा। शेरडी केटली छे? 15 किलो, 7 किलो सफरजन छे अने 8 किलो टमेटा छे, एटलू ई लई जवा इच्छे छे। तेने नदी पसार करवानी छे, दादी मानी घरे जावू होय तो तेमा बेसीने जवानू छे। एक होड़ी छे, नदी छे, नदी मां एमने जवायनी एने होड़ी मां बेसीने जावू पड़े, एटले होड़ी नदी पसार करवानी छे। होड़ी मां ते 25 किलोग्राम वजन लई सके छे, होड़ीनी लिमिट छे के 25 किलोग्राम वजन ज ठी सके, एथी वधारे होय तो होड़ी छे डूबी जाय। अहींया आनो टोटल केटलो थाय छे तो के 30 किलो थाय छे, પણ હોળીમાં કેટલું સમાશે તો કે 25 કિલો જ લઈ જઈ શકે। તો અનુમાન કરો કે કઈ રીતે લઈ જશે, તો આપણે જોઈએ ટોટલ 15 શેરડી છે, 15 કિલોગ્રામ, 7 કિલોગ્રામ સફરજન છે અને 8 કિલોગ્રામ ટમેટા છે, એનો આપણે સરવાળો કરીએ તો 15 છે, 15 એટલે આપણે પહેલા આ નહીં પણ આ સાઈડનો સરવાળો કરશું। 5 × 7 નાખશું તો કેટલા થશે, તો 5 × 6 7 8 9 10 11 અને 12, 12 માં પાછા કેટલા નાખવાના 8, 12 પછી 13 14 15 16 17 18 19 અને 20 થાય છે, તો 20 ની છે 0 અને વધી એવી 2, અહીંયા 1 આપેલું છે, હવે 2 માં 1 નાખશું તો કેટલા થશે 3, ટોટલ કેટલા થયા 30 કિલોગ્રામ વજન છે થયો, પણ હોળીમાં કેટલું ઉછી શકશે તો કે 25 જ કિલો ઉછી શકશે। હવે બાકીનું કેટલું વધ્યું તો કે 5 કિલોગ્રામ વધ્યું, તો હવે એ ક્યાં નાખું, તો એ કઈ રીતે લઈ જશે કે એના દાદીમાં સુધી પહોંચી જાય, તો જોઈએ આપણે। દાખલા તરીકે આપણને એક દાખલા તરીકે મેં તમને સમજાવ્યું છે તો કે 15 કિલોગ્રામ શેરડી છે એમને મૂકી દી, પછી એમાં 7 કિલોગ્રામ સફરજન, 7 કિલો એમને મૂકી દેવાનું અને 8 કિલો ટમેટા છે એમાંથી 5 કિલો કાઢી નાખ, બરાબર, એટલે 25 થઈ ગયું। 15 × 7 નાખ એટલે 22 થાય અને 22 × 3 નાખશો એટલે 25 કિલો થઈ ગયું। આ એક વારમાં ગયું, હવે એવી જ રીતે આપણે બીજું જોઈએ તો 15 કિલોગ્રામ શેરડી એમને રાખવાની ખાલી જગ્યા 5 કિલોગ્રામ ટમેટા, 3 ની જગ્યાએ 5 કિલોગ્રામ ટમેટા લીધા, 3 માં પાછા કેટલા ઉમેરી દીધા, 2 ઉમેરી દીધા, તો 15 ને 5 કેટલા થાય 20, હવે શું વધ્યું તો સફરજન કેટલા લેવા પડશે, 15 શેરડી અને 5 કિલોગ્રામ ટમેટા, 5 ને 5 10 વધી એવી 1 1 ને 2 20 કિલો થયા, કેટલું લઈ જવાનું છે 25 કિલો, તો હવે આ સફરજન છે 7 માંથી કેટલા કરનારશું આપણે, 5 કિલોગ્રામ સફરજન કરનાર, બરાબર, કેટલું થાય છે ટોટલ 20, હવે 5 એમાં ઉમેરી દો તો 20 માં 5 નાખ્યું, 0 માં 5 નાખીએ તો 5 અને 2 ના 2 થઈ ગયા પછી। હવે એવી રીતે ત્રીજો આપણે જોઈએ, શેરડી કેટલી લઈ જવાની છે નથી લેતું, બરાબર, એને સરવાળો કર્યો, 7 કિલોગ્રામ સફરજન લઈ જવાના છે અને 8 કિલોગ્રામ ટમેટા, કઈ કઈ રીતે લઈ જવાય એ મેં તમને શીખવું, 7 કિલોગ્રામ સફરજન અને 8 કિલોગ્રામ ટમેટા, હવે 7 વત્તા 8 કરી તો 7 માં 8 નાખીએ તો કેટલા થાય, 15 થાય, 15 કિલોગ્રામ થયું, હવે 15 માં કેટલા નાખશું તો 25 થાય, તો 15 માં 10 નાખીએ એટલે 25 થાય, તો હવે શેરડી કેટલી લઈ જવાની પડશે, 15 ની જગ્યાએ 10 કિલો જ લઈ જવાની રહેશે, તો 10 કિલોગ્રામ શેરડી। ત્યાર પછી છેલ્લી રીત જોઈએ, છેલ્લે કઈ રીતે લઈ જવું, તો અહીંયા છે 5 કિલોગ્રામ સફરજન લીધા, અહીંયા 3 કિલોગ્રામ ટમેટા, 2 કિલો ઘટાડી દીધા, અહીંયા 2 કિલો સફરજન ઘટાડી દીધા, અહીંયા 5 કિલો શેરડી ઘટાડી દીધી, હવે છેલ્લે જોઈએ કે હવે ટમેટા કેટલા ઘટે, તો 15 એ 15 શેરડી લઈ લેશું, 15 કિલો, 7 કિલો સફરજન લઈ લેશું, આપણે ટોટલ કર્યો કે 15 માં 7 નાખ્યા તો 22 થયા, પહેલી જે છે
હવે 22 ના પાછા કેટલા નાખશું તો 25 થશે. તો 22 પછી 23 24 અને 25 ત્રણ જ કિલો ટમેટા નાખવાના છે. તો કેટલા અહીંયા આવશે? 3 કિલોગ્રામ ટમેટા ઉમેરવાના રહેશે. તો આ 3-4 રીતે આવી રીતે હોળીમાં બેસી અને એના દાદીમાની ઘરે છે એ વસ્તુ પહોંચાડી શકે. આ કોયડો મેં તમને ઉકેલો, હવે બાકીનું હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ.